वेलकम फ्रेंड, अपने जे अलग अलग रेकॉर्डेड वीडियोस अपनी साथे शेयर कर रहा है, एमां अलग अलग टॉपिक ने दर वक्त अपने शेयर करता होइए छे। स्पोर्ट्स ने एक इम्पोर्टंट टॉपिक तरीके अपने ख्याल है, एक्जाम में पूछाता हो तो स्पोर्ट्स ने लगता 2022 वर्षना महत्वपूर्ण घटनाओं, महत्वपूर्ण इवेंट्स ए तमाम ने अपने बे लेक्चर में कवर कर रहा है। मैं एक लैक्चर ऑलरेडी शेयर करूँ जेमा इम्पोर्टंट्स जे महत्वपूर्ण इवेंट्स क्या योजाई थी एना प्लेसिस जे एक्जाम में पूछाता हो सीवाय जे महत्वपूर्ण अन्य पण जे टॉपिक्स था जे एक्जाम में सौथी वधारे पूछा एवा होय फीफा वर्ल्ड कप जे पूरो इम्पोर्टंट कही शकाय एवो एने डिटेल में शेयर कर्यो हतो। तो ए बात केटलाक एवा टॉपिक एकदम मिसेलेनियस फेक्ट्स, वनलाइनर फेक्ट, जो आपणा ध्यानमां होय तो सीधे सीधो एनो आंसर आवडी जाय। वनलाइनर फेक्ट क्रिकेट एक आपणो इम्पोर्टंट टॉपिक छे जे आजे शेयर करी रह्या छीए। तो आवा वनलाइनर फेक्ट जे एक्जाम में क्या तुम एक बार खाली सांभळ्या हशे तो भी तमारो एक मार्क सिक्योर थई जशे। तो आवो अगत्यनो वीडियो आजे शेर करी रह्यो छुं। फटाफट एक ओवरव्यू जोई लईए, 2022 वर्षनी आखी हाईलाइट तमने मळी जशे जान्युआरीथी लई डिसेम्बर सुधीना महत्वपूर्ण तमाम स्पोर्ट्स रिलेटेड इवेंट्स अने फेक्ट्सनी। तो फर्स्ट पार्ट ऑलरेडी शेर करी दीधो छे, आजे पार्ट टू शेर करी रह्यो छुं। आमां जे अलग अलग स्पोर्ट्स पर्सन छे, बे क्वेश्चन जनरली पूछाता हो, स्पोर्ट्स पर्सन कई इवेंट साथे संकळायेला छे अने एमने शुं सिद्धि मेळवी, बे प्रकारना क्वेश्चन जनरली पूछाता होय छे। तो मनिका बत्रा भारतना टेबल टेनिसना खेलाड़ी, एशियन कप जे बेंकॉक थाईलेंडमां योजायो हतो एमां मेडल जीतनारी प्रथम भारतीय महिला बन्या हता। तो एक्जाममां आ प्रकारना फेक्ट जनरली पूछाता होय, प्रथम इवेंट्स कोई पण बनती होय तो ए आपणा ध्यानमां होवी जोईए। तो एशियन कप टूर्नामेंट टेबल टेनिसमां मेडल मेळवनार प्रथम भारतीय महिला प्लेयर कोण, तो आपना ध्यानमां होवुं जोईए, मनिका बत्रा। प्रणय शर्मा जे भारतीय कराटे स्टार छे, एमने इंडोनेशियामां कराटे सीरीजमां गोल्ड मेडल जीत्यो छे। तो आ प्रकारनी ઇવેન્ટ્સમાં બહુ રેરલી આપણે મેડલ મેળવતા હોઈએ છીએ, તો એમાં જ્યારે ગોલ્ડ મળ્યો હોય તો એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ। તો પ્રણય શર્મા કયા સ્પોર્ટ સાથે સંકળાયેલા છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, કરાટે સાથે સંકળાયેલા પ્રણય શર્મા। એ સિવાય આપણા એક અગત્યના એવોર્ડ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં શેર કર્યા હતા, એમાં જે મેજર ધ્યાનચંદ એવોર્ડ, જે જૂનો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ હતો એનું નવું નામકરણ છે, એ જેને પ્રાપ્ત થયો છે એવા ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરતકમલ, જેમણે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના એથ્લેટિક કમિશનમાં ચૂંટાયા હોય એવા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। તો એક આ અચીવમેન્ટ પણ એમની ધ્યાનમાં હોવી જોઈએ, બાકી મેજર અચીવમેન્ટ એમની જનરલ ધ્યાનચંદ એવોર્ડ જે મળ્યો એના માટે આપણે ખાસ યાદ રાખીશું, અચંતા શરતકમલ ટેબલ ટેનિસના ખેલાડી। ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, પર્ટિક્યુલરલી ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક પહેલ 2022 માટે। ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક પહેલ 2022 માટે કોણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા, પીવી સિંધુ, ઇન્ડિયન શટલર અથવા બેડમિન્ટન ખેલાડી, અને એમને એમનો મેસ્કોટ લોન્ચ કર્યો હતો તુફાન અને તુફાની, તો મેસ્કોટ વિશે પણ થોડો ખ્યાલ હોવો જોઈએ। ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, જેમણે T20 ઇન્ટરનેશનલમાં 4000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે, તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, વિરાટ કોહલીની આ સિદ્ધિ એક્ઝામમાં પૂછાઈ શકે ક્યાંય, પ્રથમ ખેલાડી છે વિશ્વના એટલા માટે। સૂર્યકુમાર યાદવ, જેમણે લાસ્ટ યર આપણે જે ક્રિકેટના શોખીન હશે મિત્રોએ ઘણા બધાએ જોયું હશે, ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવનું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ હતું, પર્ટિક્યુલરલી T20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। તો પહેલા એવા ભારતીય ખેલાડી છે જેમણે સિંગલ કેલેન્ડર યરમાં T20માં 1000 રન પૂરા કર્યા હોય, તો સૂર્યકુમાર યાદવ આપણે ખાસ યાદ રાખીશું, લાસ્ટ યરમાં બહુ ચર્ચિત રહ્યા હતા। જ્યોતિ યારરાજી 100 મીટર હર્ડલ રેસમાં 13 સેકન્ડમાં પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા છે। જ્યાં જ્યાં મિત્રો પ્રથમ શબ્દ આવતો હશે એ આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ, એવા ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કવર કર્યા છે, બાકી તો ઘણા બધા મિસેલિનિયસ ફેક્ટ થઈ જાય પણ બધા યાદ રાખવા આપણાથી શક્ય નથી હોતા, તો જે હાઇલાઇટેડ અને મેક્સિમમ પૂછાય એ આપણે ફટાફટ ઓવરવ્યૂ કરીએ। તો આવા એક પર્સન છે જ્યોતિ યારરાજી, જે હર્ડલ એટલે કે વિઘ્ન દોડ સાથે સંકળાયેલા છે, એમના દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી। પંકજ અડવાણી
આપણા બિલિયર્ડ્સ અને સ્નૂકર્સ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પ્લેયર તો પંકજ અડવાણીએ IBSF વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો છે. વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપ એમાં ગોલ્ડ મેળવનાર ભારતીય વારંવાર ન્યૂઝમાં રહેતા હોય છે, એટલે એમને લગતા ફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. પંકજ અડવાણી જ્વેલિન થ્રો એટલે કે ભાલા ફેંકના ખેલાડી, આપણા નીરજ ચોપરા જેમણે ઓલિમ્પિકમાં ઓલરેડી ગોલ્ડ મેળવ્યો છે, એ સિવાય બીજી પણ એમની જે સિદ્ધિ છે એને આપણે યાદ રાખીશું. ડાયમંડ લીગ ફાઇનલમાં ગોલ્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે, પ્રથમ એથ્લીટ બન્યા છે. તો એમને 88.44 મીટરનો ભાલો ફેંક્યો હતો. તો નીરજ ચોપરાને પણ યાદ રાખીશું ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે, જે લુસાને ખાતે યોજાઈ હતી. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ જેમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, પણ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે બજરંગ પુનિયા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. તો બજરંગ પુનિયા કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ આપી રહ્યા છે અને એમને 4 વાર આ ઇવેન્ટ્સમાં મેડલ મેળવ્યો હોય એવા પ્રથમ ભારતીય બન્યા છે. તો બજરંગ પુનિયાને કઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે એ આપણે ખાસ યાદ રાખીશું. ઓલિમ્પિકમાં પણ એમને મેડલ મેળવ્યો છે, તો અગત્યના પર્સન ઇન ધ ન્યૂઝ કહી શકાય સ્પોર્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ જે બેલગ્રેડ ખાતે યોજાઈ હતી. ચેસના અલગ અલગ પ્લેયર ન્યૂઝમાં રહેતા હોય છે, એવા અગત્યના એક પ્લેયર વી પ્રણય ભારતના 75મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા છે. મનીષા કલ્યાણ, એને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયા હતા, બે ખેલાડીઓ ફૂટબોલના જેમને દર વર્ષે ફૂટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય છે શ્રેષ્ઠ પ્લેયર તરીકે. તો પુરુષ કેટેગરીમાં સુનિલ છેત્રી અને મહિલા કેટેગરીમાં વિજેતા બન્યા હતા મનીષા કલ્યાણ. તો મનીષા કલ્યાણ એ યુફા એટલે કે યુરોપિયન ફૂટબોલ લીગ જે છે એમાં મહિલા ચેમ્પિયનશિપ લીગમાં રમનારી પ્રથમ ભારતીય ફૂટબોલર બન્યા છે, એટલે બહુ જ મહત્વપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ કહી શકાય મોસ્ટ આઈએમપી. તો મનીષા કલ્યાણ કયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે? ફૂટબોલ સાથે. ફૂટબોલના શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ, ભારતીય ખેલાડીનો એવોર્ડ પણ એ મેળવી ચૂક્યા છે અને મહિલા ચેમ્પિયન લીગ યુરોપની એમાં પણ એ પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર તરીકે. આ સિવાય ભારતીય ગ્રાન્ડમાસ્ટર જેનું નામ વારંવાર ન્યૂઝમાં આપણે સાંભળ્યું છે આર પ્રજ્ઞાનંદા, એમને અસાધારણ કહી શકાય એવી સિદ્ધિ મેળવી છે. કાર્લસ મેગ્નસ કાર્લસન જે ફેમસ નંબર 1 ચેસના પ્લેયર છે, એમને 2 વાર અલગ અલગ ટુર્નામેન્ટમાં હરાવ્યા. તો એક ટુર્નામેન્ટ હતી મિયામી FTX ક્રિપ્ટો કપમાં વિશ્વ ચેમ્પિયન કાર્લસનને હરાવ્યા હતા. તો એક અસાધારણ કહી શકાય એવી સિદ્ધિ મેળવી છે. એટલા માટે આ ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે અને એમની અચીવમેન્ટ શું છે બંને આપણને ખ્યાલ હોવો જોઈએ. આર પ્રજ્ઞા નંદા ભારતીય ગ્રાન્ડમાસ્ટર. વિરાટ કોહલીની બીજી એક સિદ્ધિ, એવા ખેલાડી કે જેણે ક્રિકેટના 3 ફોર્મેટ T20 ઇન્ટરનેશનલ, વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ 3માં એમને 100 મેચ રમવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો એ પણ મહત્વપૂર્ણ. ભારતીય ફેન્સર, એક ફેન્સર છે જેમનું નામ છે ભવાની દેવી, જેમણે લંડનમાં કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2022માં ગોલ્ડ મેળવ્યો છે. કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ, ફેન્સિંગ અલગ સ્પોર્ટ્સ છે એની સાથે સંકળાયેલા પ્લેયર ભવાની દેવી, એમને આપણે યાદ રાખીશું. એમને ગોલ્ડ મેડલ મેળવ્યો છે 2022ની ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં. પેરાઓલિમ્પિયન રાહુલ જાખર જે પોતે શૂટર છે, એમણે દક્ષિણ કોરિયાના ચાંગવાનમાં વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો આ બધા ગોલ્ડ મેડલ મેળવનાર પર્સન સીધે સીધા એમની અચીવમેન્ટ પણ પૂછે અને ક્યારેક કયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે એ પણ પૂછાતું રહેતું હોય છે. તો રાહુલ જાખર એક પિસ્તોલ શૂટર છે, પેરાઓલિમ્પિયન છે, આપણા ધ્યાનમાં હોવું જોઈએ. અંતિમ પંખાલ, જેણે સોફિયાના બલ્ગેરિયામાં વર્લ્ડ અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપમાં મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો હતો. આ સિવાય પેરાસટલર્સ 2 છે, પ્રમોદ ભગત અને સુકાંત કદમ, જેમણે પતાયામાં યોજાયેલી પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો પેરા બેડમિન્ટન જેની ચેમ્પિયનશિપ થાઈલેન્ડ ખાતે યોજાઈ હતી પતાયામાં, એના વિનર છે પ્રમોદ ભગત અને સુકાંત કદમ, બંનેને ગોલ્ડ મળ્યો છે. નીરજ ચોપરાની સિદ્ધિ આપણે જોઈ, આગળ લોઝાને ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. લિન્થોઈ ચના બે વર્લ્ડ જુડોમાં
ભારત ને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાયો છે, તો જે અંડર 18 કેટેગરીમાં મેળવ્યો છે, પણ પ્રથમવાર જુડોની સ્પર્ધામાં ભારતે આવી વિશ્વકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો છે, એટલા માટે આ પર્સન ખાસ ઇમ્પોર્ટન્ટ. લિન્થોઈ ચનાવ નામ આપ્યું તો કદાચ આપણને આઈડિયા પણ ના આવે, કદાચ ભારતીય પ્લેયર હશે, તો એટલા માટે આપણે એને ખાસ યાદ રાખીશું. લિન્થોઈ ચનામ્બે ભારતીય પ્લેયર, જુડોની રમત સાથે સંકળાયેલા, અને એમને વિશ્વ જુડો ચેમ્પિયનશિપમાં ભારતને પહેલીવાર ગોલ્ડ અપાવ્યો છે. પંકજ અડવાણી દોહામાં એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો, આગળ વર્લ્ડમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, અહીંયા એશિયનમાં બી ગોલ્ડ મેડલ મેળવ્યો, તો પંકજ અડવાણીની બંને સિદ્ધિ યાદ રાખીશું. વર્લ્ડના સ્પોર્ટ્સ પર્સનની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ તાજેતરમાં યોજાયો હતો, એમાં જે અલગ અલગ આપણે ફેક્ટ્સ જોયા હતા એમાં એક ફેક્ટ આપણે યાદ રાખવા જેવું, પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ 5 વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યા છે, એટલે એક અસાધારણ કહી શકાય, રેર સિદ્ધિ કહી શકાય. એટલા માટે પૂછાય છે કે લિયોનલ મેસી વધારે ન્યૂઝમાં રહ્યા હતા, એમ્બાપે જે છે એ વધારે ન્યૂઝમાં રહ્યા હતા, તો ક્યારેક આ ક્વેશ્ચન પૂછાય તો આપણા ધ્યાન બહાર રહી જાય, પણ આપણે એટલે યાદ કરી લઈશું ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જેને 5 ફૂટબોલમાં ગોલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 2022ની ઇન્ટરનેશનલ જે બોક્સિંગ ચેમ્પિયનશિપ થઈ હતી, વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ મહિલા કેટેગરીમાં, જેમાં આપણા ફેમસ બોક્સર નિખત ઝરીન તેલંગાણાના છે, જેમને 52 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નિખત ઝરીન ન્યૂઝમાં રહ્યા હતા, ફ્લેગ બેરર પણ રહી ચૂક્યા છે, તો એ આપણને ધ્યાનમાં હોવા જોઈએ એમને લગતા ફેક્ટ. નિખત ઝરીને 52 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં. સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જે લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે યોજાઈ હતી, એમાં પીવી સિંધુ મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બન્યા હતા. તો સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ કયા ભારતીય ખેલાડીએ જીતી હતી? પીવી સિંધુ. ક્રિકેટને લગતી મહત્વપૂર્ણ જે ટુર્નામેન્ટ છે એનો ફટાફટ એક ઓવરવ્યૂ કરી લઈએ. T20 વર્લ્ડ કપ જે લાસ્ટ યરમાં યોજાઈ હતી એ મહત્વપૂર્ણ, એ સિવાય આપણી નેશનલ કક્ષાની ઇવેન્ટ્સ જે ક્યારેક ક્યારેક ન્યૂઝમાં પૂછાતી રહેતી હોય છે, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, મુસ્તાક અલી T20 ટ્રોફી, દરેક વિશે ફટાફટ જોઈ લઈએ. એક્ઝામમાં કોમનલી પૂછાતા ક્વેશ્ચન છે. T20 વર્લ્ડ કપ એક ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયો હતો, જેમાં ચેમ્પિયન બન્યું છે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું હતું જેમણે. એમાં સેમ કુરન છે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા, અને સૌથી વધુ રન કરનાર પ્લેયર વિરાટ કોહલી રહ્યા હતા ભારત તરફથી, અને વિશ્વના અન્ય દેશોમાં પૈકી સૌથી વધારે રન કરનાર ખેલાડી વિરાટ કોહલી હતા, જેમણે 296 રન કર્યા હતા. સૌથી વધુ વિકેટ વનેન્દુ હસરંગા શ્રીલંકા દ્વારા લેવામાં આવી હતી. હમણાં તાજેતરમાં થોડા સમય પહેલાં T20 વર્લ્ડ કપ પૂર્ણ થયો છે, તો આ ફેક્ટ આપણે યાદ રાખીશું. વિજેતા ટીમને ખાસ યાદ રાખીશું ઇંગ્લેન્ડ, અને સૌથી વધુ રન કરનાર ભારતીય છે વિરાટ કોહલી, એટલા માટે એમને પણ. મહિલા એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વિજેતા તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બહાર આવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ T20 જીતી હતી શ્રીલંકા સામે, એની ફાઇનલ કઈ જગ્યાએ યોજાઈ હતી? એનું યજમાન બાંગ્લાદેશ, એનું સ્ટેડિયમનું નામ છે સિલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, તો બાંગ્લાદેશ ખાતે યોજાયો હતો, એ ફેક્ટ પણ યાદ રાખીશું. અને વિજેતા ટીમ ભારતીય ક્રિકેટ ટીમ, અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ ભારતના દીપ્તિ શર્મા બન્યા હતા. આ બધા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્યારેક પૂછાઈ શકે. મહિલા કેન્દ્રિત સ્પોર્ટ્સમાં ઘણીવાર પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. રણજી ટ્રોફી 2022, જેમાં વિજેતા હતા મધ્યપ્રદેશ અને રનરઅપ હતી મુંબઈ, મુંબઈ ખાતે યોજાઈ હતી, જેમાં મધ્યપ્રદેશ વિજેતા બન્યું હતું. રણજી ટ્રોફી ટેસ્ટ ફોર્મેટમાં રમાય છે, આપણે જાણીએ છીએ 2 ઇનિંગની ટુર્નામેન્ટ હોય અને એનું 5 દિવસનું મેચ થતી હોય છે, એ રીતે વિજય હજારે ટ્રોફી જે વન ડે ઇન્ટરનેશનલ જે રીતે રમાતી હોય છે 50-50 ઓવરની, એ રીતે નેશનલ કક્ષાની વન ડે ટુર્નામેન્ટ કહી શકાય એક દિવસીય ક્રિકેટ શૃંખલા 2022-23ની વિજય હજારે ટ્રોફી, જેમાં ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એની ફાઇનલ યોજાઈ હતી, અને સૌરાષ્ટ્ર દ્વારા આ ટ્રોફી જીતવામાં આવી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, સૌરાષ્ટ્ર દ્વારા વિજય હજારે ટ્રોફી જીતવામાં આવી, રણજી ટ્રોફી મધ્યપ્રદેશ દ્વારા જીતવામાં આવી. રણજી ટ્રોફીમાં રનર્સઅપ મુંબઈ હતું, અહીંયા મહારાષ્ટ્ર હતું. મુંબઈમાં
મહારાષ્ટ્ર અને ગુજરાત બે એવા રાજ્યો છે કે જેમાં એક કરતાં વધારે ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં પાર્ટિસિપેટ કરતી હોય છે. ગુજરાતમાંથી ગુજરાત સ્ટેટ, વડોદરા અને સૌરાષ્ટ્ર ત્રણેય ઝોનના અલગ અલગ ક્રિકેટ બોર્ડ છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ મહારાષ્ટ્ર, મુંબઈ અને વિદર્ભ એમ ત્રણ અલગ અલગ બોર્ડ હોય છે. તો એ રીતે એક કરતાં વધારે ટીમ આ બે સ્ટેટની પાર્ટિસિપેટ કરે છે. દુલીપ ટ્રોફી પણ એક પ્રકારની ટેસ્ટ ફોર્મેટમાં રમાતી ટુર્નામેન્ટ, પણ ઝોન વાઇઝ રમાય છે. એમાં અલગ અલગ ઝોન, નોર્થ, સાઉથ, વેસ્ટ, રેલવે, એ રીતે અલગ અલગ ઝોનમાં એને ડિવાઈડ કરવામાં આવતું હોય છે. અને એની વચ્ચે યોજાતી ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી, જેમાં વિજેતા તરીકે વેસ્ટ ઝોન બન્યું છે. એના કેપ્ટન અજિંક્ય રહાણે હતા, સાઉથ ઝોનને એમને હરાવ્યું હતું. પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યા હતા જયદેવ ઉનડકટ, જે સૌરાષ્ટ્રના પ્લેયર છે, એ પણ આપણા ધ્યાનમાં આવવું જોઈએ. અને વેસ્ટ ઝોનમાં દુલીપ ટ્રોફીમાં એ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા. આ જ રીતે બીજી એક અલગ અગત્યની ટુર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ, જે ટી ટ્વેન્ટીની રમત સાથે સંકળાયેલી છે. 2007માં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાયો એ પછીથી આ ફોર્મેટ અસ્તિત્વમાં આવ્યું, જેમાં મુંબઈ વિજેતા બન્યું છે, રનર્સઅપ તરીકે હિમાચલ પ્રદેશ હતું. તો આ બધા ફેક્ટ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. આઈપીએલ મોસ્ટ હાઇલાઇટેડ સ્પોર્ટ્સ લીગ, જેના ફેક્ટ પણ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. એમાં વિજેતા તરીકે ગુજરાત ટાઇટન્સ ગુજરાતની ટીમ હતી, એના કેપ્ટન હાર્દિક પંડ્યા આપણે જાણીએ છીએ. રનર્સઅપ રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે, જેની ફાઇનલ યોજાઈ હતી. તો આ ફેક્ટ પણ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. બીજી એક મેજર ઇવેન્ટ ઓલિમ્પિક પછી નહીં કહી શકાય એવી કોમનવેલ્થ ગેમ, જે લાસ્ટ યર જ યોજાઈ હતી. કોમનવેલ્થ ગેમને લગતા ક્વેશ્ચન ડિટેલમાં કોઈ પણ પૂછાઈ શકે. તો કોમનવેલ્થ ગેમ્સને લગતા ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટેડ ફેક્ટ્સ ફટાફટ 5 મિનિટમાં જોઈ લઈએ. તો કોમનવેલ્થ ગેમમાં માસ્કોટ કોણ હતો? માસ્કોટ આપણે જાણીએ છીએ શુભંકર તરીકે, જેને ગુજરાતીમાં ઓળખી છે પેરી, એક મલ્ટી કલર્ડ બુલ, બહુરંગીય આખલો જેને ડિઝાઇન કરવામાં આવ્યો હતો ખાસ રીતે આ ઇવેન્ટ માટે. તો પેરી એનું નામ હતું, નામ ખાસ યાદ રાખીશું. બર્મિંગહામના પેરી બાર વિસ્તાર પરથી આ નામ આપવામાં આવ્યું હતું, જેમાં પેરી પાર્ક અને એથ્લેટિક સ્ટેડિયમનો પણ સમાવેશ થાય છે. 10 વર્ષની એમ્મા લુઈ વ્યક્તિનું નામ છે, 10 વર્ષની ગર્લ એમ્મા લુઈ, જેને પેરીને ડિઝાઇન કર્યું હતું. આ ડિઝાઇન જેને કોન્સેપ્ટ રજૂ કર્યો હતો એ વ્યક્તિનું નામ છે એમ્મા લુઈ. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ આપણે મેસ્કોટનું નામ યાદ રાખીશું પેરી. ઉદઘાટન સમારોહ હોય ત્યારે પણ દરેક ખેલાડી ફ્લેગ બિયરર બનતા હોય છે. દરેક દેશ દ્વારા કોઈ એક ખેલાડી અથવા બે ખેલાડીને ફ્લેગ બિયરર, ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવતા હોય છે. અને એ જ રીતે જ્યારે એનો સમાપન સમારોહ થાય ત્યારે પણ ધ્વજવાહક એટલે કે ફ્લેગ બિયરર તરીકે નિયુક્ત થતા હોય છે. તો આ ઇવેન્ટમાં એના ઉદઘાટન સમારોહમાં ભારતના હોકી કેપ્ટન મનપ્રીત સિંહ અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ એ બંને જણા ફ્લેગ બિયરર તરીકે રહ્યા હતા. તો ઉદઘાટન સમારોહમાં કોણે કર્યું એ ખ્યાલ હોવો જોઈએ, સમાપન સમારોહમાં ધ્વજવાહક કોણ હતા એ ખ્યાલ હોવો જોઈએ. પીવી સિંધુ ગોલ્ડ કોસ્ટ 2018માં જ્યારે કોમનવેલ્થ થયો હતો, અત્યારે હાલનો જે કોમનવેલ્થ ગેમ છે બર્મિંગહામ ઇંગ્લેન્ડ ખાતે યોજાયો હતો, અને લાસ્ટ જે થયો હતો ગોલ્ડ કોસ્ટ ખાતે, એમાં પણ પીવી સિંધુ ફ્લેગ બિયરર રહી ચૂક્યા છે. સમાપન સમારોહમાં સ્ટાર પેડલર શરદ કમલ ફરીથી ન્યૂઝમાં આવ્યા. શરદ કમલને આપણે આગળ બે જગ્યાએ જોયા, એક એમને ટુર્નામેન્ટ જીતી એના માટે, બીજું એક એમને મેજર ધ્યાનચંદ એવોર્ડ મળ્યો, ખેલ રત્ન એવોર્ડ જે આપણો છે એના માટે. અને સમાપન સમારોહમાં ફ્લેગ બિયરર પણ રહી ચૂક્યા છે કોમનવેલ્થ ગેમ્સના એવા શરદ કમલ. અને વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીનને પણ આપણે આગળ જોયા હતા ગોલ્ડ મેડલ જીતવા માટે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં. તો અહીંયા પણ એમને યાદ રાખીશું બંનેને, શરદ કમલ અને નિખત ઝરીન જે બોક્સર છે, શરદ કમલ જે ટેબલ ટેનિસના પ્લેયર છે, ધ્વજવાહક બન્યા હતા. કોમનવેલ્થ ગેમમાં શરદ કમલે ટેબલ ટેનિસમાં ટોટલ 4 મેડલ જીત્યા છે, 3 ગોલ્ડ અને 1 સિલ્વર, બહુ મહત્વપૂર્ણ છે કહી શકાય એવી સિદ્ધિ. અન્નુ રાની અને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં મહિલાઓના ભાલા ફેંકમાં ભારતનો પ્રથમ ગોલ્ડ જીત્યો. તો ભાલા ફેંકમાં આપણે ઉત્તર પ્રગતિ કરી રહ્યા છે. નીરજ ચોપરા બાદ અન્નુ રાની બીજા એક પ્લેયર એથ્લેટ્સ જે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ થયા છે, એમને પણ આપણે યાદ રાખીશું કોમનવેલ્થમાં જેમને ગોલ્ડ જીત્યો.
કોમનવેલ્થ ગેમના ઇતિહાસમાં સુવર્ણચંદ્રક જીતનાર મેરી કોમ પછી નીતુ ગંગાસ બીજી મહિલા બોક્સર બની છે. તો કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ મેળવનાર મહિલાઓમાં આપણને કયા કયા છે ખ્યાલ હોવા જોઈએ? મેરી કોમ બાદ નીતુ ગંગાસ, જેમણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મેડલ ટેલીની ઓવરઓલ વાત કરીએ તો ભારતનું સ્થાન કયું હતું? આ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, 100% પૂછાય એવું, તેને ખાસ યાદ રાખીશું. ટોટલ 61 મેડલ મેળવ્યા, ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ સહિત 61 મેડલ. એમાં 22 ગોલ્ડ હતા, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ. તો કોમનવેલ્થ ગેમમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા અને ટોટલ કેટલા મેડલ મેળવ્યા, બંને ફેક્ટ યાદ હોવું જોઈએ. તો બંને આમ તો મીરર ઇમેજ તરીકે યાદ રાખી શકો. ગોલ્ડ 16 અને ટોટલ મેડલ 61, તો બંને આંકડા યાદ રહી જાય એવા છે. ટોટલ્સ અને મૂળ ઓવરઓલ ભારતનું સ્થાન દેશોની રેન્કિંગની ટેલીની વાત કરીએ તો 4th સ્થાન. ભારતથી આગળ ઓસ્ટ્રેલિયા છે ફર્સ્ટ નંબરે. એલ્ડ હોસ પોલ, એણે કોમનવેલ્થ ગેમમાં પુરુષોની ટ્રિપલ જમ્પમાં પ્રથમ સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો. તો આવા પ્રથમવાર બનતી ઘટનાઓ બધી આપણે યાદ રાખીશું. એલ્ડ હોસ પોલ નામ પણ નામ પણ એવું છે કે આપણને ખ્યાલ ના આવે કે ભારતીય હશે. તો એલ્ડ હોસ પોલ જે ભારતીય પ્લેયર જ છે, એમના દ્વારા ટ્રિપલ જમ્પ એમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો બહુ જ મહત્વપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ, અને ફરજિયાત આપણે યાદ રાખીશું. કોમનવેલ્થ ગેમ્સમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા? તો જસ્ટ મેં આગળ શેર કર્યું, ઓસ્ટ્રેલિયા, જેને સૌથી વધારે 67 ગોલ્ડ સહિત 178 મેડલ જીત્યા છે. ઇન્ડિયાના 61, એની સામે આમના 178, તો બંને વચ્ચેનો ડિફરન્સ ખૂબ વધારે છે. અને આગળ મેં વાત કરી હતી કે આ બધા મેડલ જે છે આપણા દેશની પ્રગતિના સૂચક હોય છે, કેમ કે જે દેશ વિકસિત દેશ હોય એમના મેડલ કમ્પેરેટિવલી તમને વધારે જોવા મળશે, કેમ કે એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે ખર્ચ કરવા માટે સક્ષમ હોય છે. એટલા માટે કેટલાક મિસેલિનિયસ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જે પૂછાઈ શકે એવા, 36મી નેશનલ ગેમ્સ 2022 જે ગુજરાતમાં યોજાઈ હતી અને એનો મેસ્કોટ હતો સાવજ, આ બે ફેક્ટ આપણે જોયા હતા. એમાં ટોટલ કઈ ટીમ સૌથી વધારે મેડલ મેળવી? તો સર્વિસીસ, આપણે જાણીએ છીએ કે ગુજરાત ઇન્ડિયામાં અલગ અલગ સર્વિસીસ, રેલવે સર્વિસ, આર્મી અને મિલિટરી સર્વિસ, એ બધી તમામ જે સર્વિસીસ છે એના પ્લેયર પણ આ બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. તો સર્વિસીસની જે ટીમ હતી એને સૌથી વધારે મેડલ મળ્યા હતા. કયા ઓપ્શનમાં રાજ્યો આપ્યા હોય અને આ સર્વિસીસનો ઓપ્શન આપ્યો હોય તો આપણે ક્યારેક કન્ફ્યુઝ થઈએ, પણ વાંચ્યું હોય તો આપણને ખ્યાલ રહે. 61 ગોલ્ડ સાથે ટોટલ 128 મેડલ મેળવીને સર્વિસીસની ટીમ નેશનલ ગેમ્સમાં વિજેતા રહી હતી. 36મો નેશનલ ગેમ્સ ગુજરાતમાં થયો હતો અને 37મો નેશનલ ગેમ્સ હવે થવાનો છે ગોવા ખાતે. ફિફા મહિલા વિશ્વકપ 2023 જે હવે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ખાતે યોજાવાનો છે, એના મેસ્કોટનું નામ છે તાઝુની, એક ફૂટબોલ પ્રેમી પેગવિન. પેગવિન આપણે જાણીએ છીએ, હમણાં ન્યૂઝમાં હતું, નાશપ્રાય થવાની શક્યતા છે. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગથી સૌથી વધારે અસર થઈ શકે એવા પ્રજાતિઓ પૈકીની છે પેંગવિન. તો પેંગવિનના ઉપરથી ડેવલપ કરવામાં આવેલું, બનાવવામાં આવેલું મેસ્કોટ છે તાઝુની. તો આવનારો મહિલા વિશ્વ ફૂટબોલ વર્લ્ડ કપ 2023માં જે યોજાવાનો છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ખાતે, એના મેસ્કોટને આપણે યાદ રાખીશું, તાઝુની, અને એક પ્રકારનું પેગવિન છે. એક ડ્યુરન્ટ કપ ફૂટબોલ ભારતની અગત્યની નેશનલ ઇવેન્ટ્સમાંની એક, જે રીતે ક્રિકેટમાં રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જોયા, તે રીતે ડ્યુરન્ટ કપ કઈ રમત સાથે સંકળાયેલી છે? આવો ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો છે, એ પણ ખ્યાલ હોવું જોઈએ. ફૂટબોલ સાથે એમાં વિજેતા બની હતી બેંગલુરુ એફસી, બેંગલુરુની જે ક્રિકેટ ફૂટબોલ ટીમ છે એમાં વિજેતા બની હતી. ઉપવિજેતા એટલે કે રનરઅપ તરીકે મુંબઈ સિટી એફસી રહ્યું હતું. તો આ બધી ઇવેન્ટ્સ પણ આપણને યાદ હોવી જોઈએ. તો મિત્રો, મોટાભાગના જે અગત્યના ઇવેન્ટ્સ હતા સ્પોર્ટ્સને લગતા 2022ના ઇવેન્ટ્સ, ઇવેન્ટ્સના વિન્યૂઝ અને આપણા મહત્ત્વપૂર્ણ પ્લેયરની સિદ્ધિ, આ તમામ ટોપિક આપણે 2 લેક્ચરમાં કવર કર્યા છે. હું માનું છું ત્યાં સુધી મોટાભાગના હાઇલાઇટેડ ફેક્ટ્સ કવર થઈ ગયા છે. આટલા તમને ફરજિયાત યાદ હોવા જોઈએ, આમાંથી મોટાભાગે ક્વેશ્ચન પૂછાતો હોય છે.
तो खास एना बन्ने वीडियो जोई लेजो अने वीडियो सारो लागे तो लाइक करजो, शेर करवानुं ना चूकता। प्राजेश्व द्वारा जे मित्रों ऑफलाइन जोड़ाई शके एम नथी एमना माटे ऑनलाइन रेकॉर्डेड वीडियोनी फेसिलिटी उपलब्ध करावामां आवी छे। जीपीएससी प्रीलिम मेन्स जनरल क्लास थी तलाटी टेटट तमाम बेच माटे अलग अलग ऑनलाइन रेकॉर्डेड मॉड्यूल अवेलेबल छे, तो आप जॉइन करी शको छो। जीपीएससीनी फाउंडेशन बेच ऑलरेडी स्टार्ट थी गई है, जेमां आप जाणो छो एम मेंटरशिप प्रोग्राम डेली वीकली मंथली टेस्टनुं आयोजन प्रॉपर सेल्फ इवेल्युएशन साथेनी लॉन्ग टर्म बेच छे। तो जीपीएससीनी तैयारी करी रहेला मित्रों माटे गोल्डन ऑपोर्च्युनिटी छे। પીએસઆઈમાં 55થી વધારે મિત્રો પાસ થઈ ચૂક્યા છે, પ્રાજસ્વનું પરિણામ બોલે છે। પ્રાજસ્વના માધ્યમથી એક પ્રોપર ટ્રેનિંગ સાથે, ફિઝિકલ ટ્રેનિંગ સાથેની આ એક બેચ છે, જેમાં જોડાઈને આપ ખાખીનું તમારું સપનું પૂરું કરી શકો છો। કેટલા વિદ્યાર્થીઓ સફળ થાય આપ જોઈ શકો છો, આમાં નેક્સ્ટ તમે પણ હોઈ શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।